हेलो विद्यार्थी मित्रों, स्वाध्याय 15.1 दाखला नंबर 3 आगळ आपणे दाखला नंबर 1 અને दाखला नंबर 2 ની અંદર खाली खाली जगह અને કોઈ પ્રયોગ આપેલો હતો કે જેના ઉપરથી આપણે સમસંભાવી ઘટના છે કે નહીં તે આપણે નક્કી કરવાનું હતું. હવે આગળ છે તે થોડા થોડા દાખલાની શરૂઆત છે તે થાય. આગળ ખાલી જગ્યા અને સમસંભાવી ઘટના હતી એ આપણે વૈકલ્પિક પ્રશ્નોની અંદર એટલે કે એક માર્કમાં પૂછાય છે એવા પ્રશ્નો હતા. તો જે પ્રશ્નની અંદર તમારે બોર્ડની અંદર ખાલી જગ્યા સ્વરૂપે અથવા એમસીક્યુ સ્વરૂપે અથવા એક વાક્ય સ્વરૂપે આ પ્રશ્નો છે તે આવી શકે છે. ત્યારબાદ આગળ આપણે સ્વાધ્યાયની અંદર જોઈએ તે પહેલા જો હજી સુધી તમે ચેનલને લાઈક કે સબસ્ક્રાઇબ ન કર્યું હોય તો લાઈક અને સબસ્ક્રાઇબ કરો. બાજુમાં આપેલું બેલ આઇકોન દબાવો જેના લીધે કાયમી તમને વિડિયા છે તે મળતા રહે અને તમે ઘર બેઠા આ બધા વિડિયાની મદદથી આગળ છે તે તમે ગણતરી કરી તમારી રીતે દાખલા છે તે શીખી શકો. કોઈ પ્રશ્ન હોય તો તમે કોમેન્ટની અંદર પણ પ્રશ્ન છે તે લખી શકો જેના લીધે પ્રશ્નનું સોલ્યુશન છે તે મેળવી શકાય. આગળ આપણે દાખલા નંબર 3 જોઈએ. સૌપ્રથમ તો દાખલા નંબર 3 ની અંદર એવું કહેવામાં આવ્યું કે શા માટે ફૂટબોલની રમતની શરૂઆતમાં કઈ ટુકડીને બોલ મેળવવો જોઈએ તે નક્કી કરવા સિક્કોને ઉછાળવાનો નિષ્પક્ષ ક્રિયા છે એવું વિચારવામાં આવે છે કે ફૂટબોલની રમત છે તો કઈ રમત સૌપ્રથમ બોલ લેશે. જેમ કે ક્રિકેટ છે તો ક્રિકેટની અંદર કયા ખેલાડી સૌપ્રથમ વખત બેટિંગ કરશે અથવા બોલિંગ કરશે તો તે નક્કી કરવા માટે એક સિક્કાનો પ્રયોગ છે એ કરવામાં આવે. તો આ સિક્કાના પ્રયોગને નિષ્પક્ષ નિષ્પક્ષનો મતલબ એવો થાય કે તે સિક્કો કોઈની તરફદારી લેતો નથી. કોઈ દિવસ એવું નથી બનતું કે સિક્કો છે તે ભારત વાળાનો પક્ષ લે કે ઓસ્ટ્રેલિયા વાળાનો પક્ષ લે કે કોઈ અન્ય દેશનો પક્ષ લે એવું ક્યારે બનતું નથી. સિક્કાની અંદર કયું પરિણામ મળશે તે અગાઉથી અનુમાન પણ થઈ શકતું નથી. કારણ તો કે સિક્કાની અંદર કાં તો કાંટો મળે કાં તો છાપો મળે. આ કારણથી સૌપ્રથમ સિક્કો છે તે લેવામાં આવે. એટલે આની અંદર પણ એવું જ પૂછવામાં આવ્યું કે શા માટે ફૂટબોલની રમતની શરૂઆતમાં સિક્કાને ઉછાળી અને કઈ ટીપડી બોલ સૌપ્રથમ લેશે તો સિક્કો ઉછાળવાથી સિક્કો ઉછાળવાનો મતલબ શું. તો તેના વિશે આપણે જવાબમાં લખી શકીએ કે સિક્કો કોઈ દિવસ કોઈ પક્ષ લેતો નથી. કોઈ પક્ષ લેતો નથી તે નિષ્પક્ષ છે. તથા સિક્કાની અંદર કાટ પડશે કે છાપ મળશે તે અનુમાન થતું નથી. કોઈ પક્ષ કોઈ દેશનો સિક્કો ઉછાળવામાં આવ્યો હોય તો તે દેશ વાળા તે નક્કી નથી કહી શકતા કે ના આપણે સિક્કાની અંદર કાટ માર્યું તો કાટ આપણે જ મળશે અને આપણે જીતશું. કાં તો છાપે પડે કાં તો કાટે પડે એટલે સિક્કો કોઈ દિવસ કોઈનો પક્ષ લેતો નથી. એટલે ત્રીજા દાખલાનો જવાબ છે કે સિક્કો કોઈ દિવસ કોઈનો પક્ષ લેતો નથી તે નિષ્પક્ષ છે. તથા સિક્કાની અંદર કાટ કે છાપ મળે તેનું અનુમાન પણ થતું નથી. છાપે મળી શકે અને કાટ પણ મળી શકે. ત્યારબાદ દાખલા નંબર 4 આપેલું છે કે નીચેનામાંથી કયા વિકલ્પ ઘટનાની સંભાવના ન હોય શકે. એટલે ચાર વિકલ્પ આપ્યા, એ ચાર વિકલ્પમાંથી કયો વિકલ્પ એવો છે કે જે સંભાવનાનો જવાબ દર્શાવતો નથી. પહેલો વિકલ્પ આપ્યો 2/3. તો આપણે અગાઉ કીધેલું છે તે પ્રમાણે કે સૌથી નાની 0 અને સૌથી મોટી 1 એટલે 0 અને 1 ની વચ્ચે જવાબ છે તે મળે. જો આપણે 2/3 કરીએ એટલે આપણે જવાબ મળે 0.67 એટલે 0.67 છે તે સંભાવનાનો જવાબ હોય શકે. ત્યારબાદ આપણે આપ્યું -1.5 તો કોઈ દિવસ સંભાવનાનો જવાબ માઇનસમાં મળે નહીં. બીજું 1 થી મોટો પણ મળતો
નથી એટલે આ જવાબ બી છે એ ઓપ્શન સાચું છે કારણ તો કે -1.2 કોઈ દિવસ સંભાવનાનો જવાબ હોય નહીં તો આપણે એવો પ્રશ્ન છે કે સી ની અંદર તો 15% આવ્યું તો 15% સંભાવનાનો જવાબ હોય નહીં પરંતુ ટકા આવ્યું એનો મતલબ એવો થયો કે 15 ભાગ્યા 100 15 ભાગ્યા 100 કરી એટલે આપણે જવાબ મળે 0.15 તો 0.15 છે તે જવાબ હોય શકે ન હોય શકે એવું બને નહીં ત્યારબાદ ઓપ્શન 4 આવ્યું એટલે કે ડી આવ્યું 0.7 તો 0.7 ની અંદર સંભાવના છે તે મળી શકે કારણ તો કે 0 અને 1 ની વચ્ચે 0.7 નો સમાવેશ છે તે થાય તો ચોથા દાખલા ની અંદર -1.2 તે સંભાવના ન હોય શકે એટલે બી ઓપ્શન છે તે સાચું છે કે જેનો જવાબ છે તે કોઈ દિવસ માઇનસ માં ન હોય અને 1 થી મોટો પણ હોય નહીં દાખલા 3 અને 4 પછી દાખલા નંબર 5 કે જો p કૌંસમાં e બરાબર 0.05 હોય તો e નહીંની સંભાવના શું છે એટલે કે એ ઘટના બને તેની સંભાવના આપણે આપી 0.05 બીજી સંભાવના બનતી નથી એનો મતલબ એવો થયો કે p e બાર નહીં આગળ આપણે થિયરી ની અંદર કીધું હતું કે નહીંનો મતલબ થાય p e બાર એટલે તેની સંભાવના કેટલી થાય તે આપણે મેળવવાની છે તો સૌપ્રથમ આપણે સૂત્ર યાદ હોવું જોઈએ કે આપણે આગળ સૌપ્રથમ સૂત્ર હતું કે p e plus p e બાર બરાબર 1 તો આપણે આ સૂત્ર અહીં લખવાની જરૂર નથી આના પરથી આપણે નાનું સૂત્ર બનાવેલા હતા 2-3 બીજા ક્યાં ક્યાં સૂત્ર બનાવેલા હતા તો કે એક સૂત્ર એવું હતું કે જો p e શોધવાનો હોય તો p ને નિયમી રહેવા દેવાના બરાબર 1 માઇનસ p બાર પર નાખવાના જો p બાર શોધવાના હોય તો p બાર ને આ બાજુ લઈ લેવાના એટલે p બાર બરાબર 1 માઇનસ p તો આપણે અત્યારે મેળવવાનું છે તો કે p બાર આપણી પાસે p આપી દીધા 0.05 એટલે 0.05 છે ત્યાં મૂકવાના 1 માંથી 0.05 બાદ કરવાના જી મળે એ આપણો જવાબ એટલે આપણે આ એક જ સૂત્રની જરૂર છે આની કોઈ જરૂર નથી એટલે આપણે આ સૂત્રનો ઉપયોગ કરી અને મેળવીએ તો p બાર શોધવાના છે એટલે p બાર બરાબર 1 માઇનસ આપણી પાસે p છે એટલે 1 માઇનસ p e જો p બાર શોધવાના હોય અને બદલે p e શોધવાનો હોય જો નહીં આપેલું હોય 0.05 અને e શોધવાનું હોય તો e ને આ બાજુ લઈ લેવાનો અને 12 ને આ બાજુ લઈ લેવાનો એટલે કિંમત મૂકીએ તો 1 માઇનસ 0.05 1 માંથી 0.05 બાદ કરીએ એટલે આપણે મળે p 12 બરાબર 0.95 તો p 12 એટલે કે ઘટના બને નહીં તેની સંભાવના કેટલી છે 0.95 અને ઘટના બને તેની સંભાવના 0.05